we need PST first solution. એલમ એ પાણી શુદ્ધિકારક છે, કારણ કે તો એલમ જે છે કઠણ પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જોડાય છે, અને એની સાથે એલમ ઘણા કેટાયન ધરાવે છે. જ્યારે પાણી કેટલીક એનાયનિક અશુદ્ધિઓનું ધરાવે છે, એલમ ઉમેરતા તે સ્થગિત અશુદ્ધિઓનું સ્કંદન કરી અને તેને પીવાલાયક બનાવે છે. અશુદ્ધિ છે એનું સ્કંદન કરી અને ઉપર છે ભેગું થઈ જશે એલમ, એટલે ફટકડી. સેકન્ડ, નીચેની પૈકી કયું D2O માટે સાચું નથી? તો D2O જે છે NaCl ની D2Oમાં દ્રાવ્યતા ઓછી છે, કારણ કે તેમાં સમસ્થાનિક અસરના કારણે બધી જ પ્રક્રિયાઓના વેગ કેવા હોય છે, ધીમા હોય છે. NaCl છે પાણીમાં દ્રાવ્ય વધારે હોય છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, પરંતુ D2Oની અંદર છે દ્રાવ્યતા કેવી થશે, ઓછી થશે. ઓર્થો અને પેરાહાઇડ્રોજન, તો ઓર્થો અને પેરાહાઇડ્રોજન છે બે સ્વરૂપ છે. આપણે કીધું છે કે ઇલેક્ટ્રોન જે છે સ્પિનની અંદર છે જમણી બાજુ ફરે અને બીજું ક્યાં ફરશે, ડાબી બાજુ. એકને આપણે ઓર્થો કહીએ તો બીજાને શું કહેવાશે, પેરા. બે સ્વરૂપો એકબીજાથી ભૌતિક ગુણધર્મો જેવા કે ચોક્કસ ગરમી, ઉષ્મીય વાહકતા, ઉત્કલન બિંદુ વગેરેમાં અલગ પડે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મમાં છે કેવું ધરાવે છે, સમાનતા. ભૌતિક ગુણધર્મ અલગ હશે, રાસાયણિક ગુણધર્મ કેવા મળે છે, સમાન. નીચેના પૈકી કયા ઓક્સાઇડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2O2 ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. એની બનાવટમાં આપણે આવી ગયું છે Na2O2 પ્લસ H2SO4 ગિવ્સ Na2SO4 પ્લસ H2O2. આ પ્રક્રિયામાં H2O2 છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન થાય છે. HOHમાં H2O નો બંધ ખૂણો 104.5 છે, નહીં કે 109.5. H2Oની આકૃતિ આપણે આવી ગઈ છે. H2O ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી વેસ્પરના સિદ્ધાંત વચ્ચે આની અંદર અબંધકારક અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થશે, એટલે બંધ કોણ જે છે 109.109 ડિગ્રી અને 28 મિનિટ છે એની જગ્યાએ એની અંદર જે છે એ ઘટાડો થશે. આ અપાકર્ષણના લીધે બંધ કોણ ઘટીને કેટલો થઈ જશે, 104.5. હાઇડ્રોજન માટે નીચેના પૈકી કયું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને અનુલક્ષીને સાચું નથી? તો આપણે બધા છે એના લીધા છે. સંબંધિત પ્રમાણ 10^-15%, ડ્યુટેરિયમ છે 0.016%, અને હાઇડ્રોજન છે કેવું મળશે, સૌથી વધારે. તો એનું જે પ્રમાણ છે એની અંદર જે છે આ રીતે છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઘનતા જે છે એની અંદર 0.27, આની 0.18 અને 0.09. હાઇડ્રોજનની સૌથી વધારે અને ટ્રિટિયમ છે એની ઘનતા છે કેવી થશે, વધારે. તો એ સાચું આવશે. ઉત્કલન બિંદુ તો 24.9, 23.5 અને 20.4. હાઇડ્રોજનની સૌથી ઓછો અને ટ્રિટિયમનો કેવો આવશે, સૌથી વધારે. તો અહીંયા જે છે હાઇડ્રોજન છે એની અંદર જે છે એનો ઉત્કલન બિંદુ જે છે હાઇડ્રોજન છે એનો સૌથી ઓછો, પછી કયો આવશે, ડ્યુટેરિયમ, અને પછી કયું આવે છે, ટ્રિટિયમ, અને છેલ્લું ગલન બિંદુ. તો એની અંદર જે છે સૌથી ઓછું હાઇડ્રોજન, પછી ડ્યુટેરિયમ, અને પછી કયું આવશે, ટ્રિટિયમ. તો આની અંદર જે છે એની અંદર ગલન બિંદુ છે હાઇડ્રોજનનો સૌથી વધારે આપ્યો છે, એ કેવો આવશે, ઓછો. તો ખોટું કયું આવશે, બી. નવજાત હાઇડ્રોજન એ ખાલી જગ્યા ધરાવે છે. નવજાત હાઇડ્રોજન સક્રિય સ્વભાવને અનુસરે છે, તરત જ પ્રક્રિયા મુક્ત મૂલકની જેમ કરશે. નીચે આપેલ ગુણધર્મોના આધારે જણાવો કે નીચેના પૈકી કયા ગુણધર્મોના આધારે હાઇડ્રોજન કે હેલોજન સાથે સામ્યતા ધરાવતો નથી. હાઇડ્રોજન એ તટસ્થ ઓક્સાઇડ બનાવે છે. પાણી જ્યારે હેલોજન એસિડિક ઓક્સાઇડ બનાવે છે. હાઇડ્રોજન એ સ્વભાવે વિદ્યુત ધન છે, જ્યારે હેલોજન છે એ સ્વભાવે કેવો આવશે, વિદ્યુત ઋણ હોય છે. નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. HOCl પ્લસ H2O2 ગિવ્સ H3O પોઝિટિવ પ્લસ Cl નેગેટિવ પ્લસ O2. તો આ પ્રક્રિયામાં HOClમાં Cl નો ઓક્સિડેશન આ +1, એમાંથી -1. તો HOCl જે છે એની અંદર જે છે +1માંથી -1, તો એનું શું થાય છે, રિડક્શન થાય છે. બીજું આપ્યું છે PbS પ્લસ 4H2O2 ગિવ્સ PbSO4. એની અંદર જે છે PbS, તો PbSનો અહીંયા જે ઓક્સિડેશન આંક છે એની અંદર -2 સલ્ફરનો -2માંથી +6, તો શું થાય છે, ઓક્સિડેશન. અહીંયા આનું રિડક્શન, આનું ઓક્સિડેશન. તો આન્સર કયો આવશે, એ. HOClનું રિડક્શન અને PbSનું શું થાય છે, ઓક્સિડેશન. CH2, NH3, NaH અને B2H6માં કયા કયા સહસંયોજક હાઇડ્રેટ છે,
તો આ ધાતુ એની અંદર સહસંયોજક હાઇડ્રાઇડ બનશે એટલે NH3 અને B2H6. COSO4 5H2Oમાં હાઇડ્રોજન બંધની જોડાયેલા પાણીના અણુઓની સંખ્યા કેટલી હશે? તો COSO4 પાણી સાથે પ્રક્રિયા કરે એટલે એ સંકીર્ણ બનાવશે. અને આપણે આવી ગયું છે H2O છે લિગેન્ડ તરીકે એક દંતીય તટસ્થ લિગેન્ડ છે, તો લિગેન્ડ છે એ 4 જોડાય અથવા તો કેટલા જોડાશે? 6. તો અહીંયા આપણી પાસે H2Oની સંખ્યા તો કેટલી છે? 5. એટલે 4 H2O છે જોડાય એટલે આ રીતે સંકીર્ણ બનાવે. COH2O કેટલા મોલ આવશે? 4. અને અહીંયા SO4 અને ભેગું એક શું વધશે? H2O. તો એક H બનશે એ બનશે. COSO4 5H2માં 4 પાણીના અણુઓ મધ્યસ્થ Cu+2 આયન સાથે સંવર્ગ રીતે જોડાય અને પાંચમો પાણીનો અણુ SO4 2- સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે. પરમાણુ રિએક્ટરમાં મધ્યસ્થી તરીકે સામાન્ય પાણીનો ઉપયોગ છે થતો નથી, કારણ કે સામાન્ય પાણી ઝડપથી ઘૂમતા ન્યુટ્રોન્સ છે અને પોતાની સપાટી ઉપરથી અધિશોષણ કરશે, શોષી લેશે અને વિચ્છેદન છે એ રોકે છે. FeSO4ના દ્રાવણમાં H2O2નું અતિ અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે FeSO4 છે એની અંદર આપણે ઉમેરીએ તો એની અંદર જે છે Fe+2 છે અહીંયા FeSO4 પ્રક્રિયા આપણે લીધી છે. 2 FeSO4 + H2SO4 + H2O2 ગીવ્સ Fe2SO4 3+2H2O. Fe નો ઓક્સિડેશન આ +2 + 2 માંથી +3 એનું શું થશે? ઓક્સિડેશન, એક ઇલેક્ટ્રોન છે ઉમેરો થશે એની અંદર. નીચેના પૈકી કોનો સખ્તાઈનો અંશ ઊંચો છે? તો કયું આવશે? પાણી સાથે 1 mg MgCl2 પ્રતિ લિટર. કઠિન પાણી સખ્તાઈ છે એ કોણ બનાવશે? મેગ્નેશિયમ અને કેલ્શિયમ. ઝિયોલાઇટ કે જે જલીય સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ્સને સખત પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ આયનોનું વિનિમય ખાલી જગ્યા સાથે થાય છે, તો ઝિયોલાઇટ છે એ શું થશે? મોલિક્યુલર સીવ્સ એટલે કે ચારણી તરીકે કાર્ય કરે છે. કઠિન પાણી નાખો એટલે એના કેલ્શિયમ અને મેગ્નેશિયમવાળા જે કઠિન પાણી ઉત્પન્ન કરતા જે આયનો છે એની અંદર ફસાઈ જાય અને ઓલા છે એ દૂર થશે. OH-. પ્રક્રિયા ઉપરથી ખબર પડે Na2Al2SiO2O8XH2O સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ કેલ્શિયમ +2 ત્યાં આવી જાય અને એને છે એ સોડિયમ છે એ દૂર થશે. 8 ગ્રામ SO2 સલ્ફરની સંખ્યા કે જે H2SO4ના કેટલા મોલમાં હાજર સલ્ફર પરમાણુની સંખ્યાને સમાન થશે? 8 ગ્રામ SO2 તો એની અંદર આપણે એના મોલ લઈએ તો મોલ બરાબર વજન છેદમાં 8 દર એટલે 8 ના છેદમાં 64 એટલે કેટલું આવશે? 1/8. તો 1/8 મોલ SO2 એ 1/8 મોલ છે એ સલ્ફર પરમાણુઓ થશે. H2SO4 છે એની અંદર 1 મોલ સલ્ફર છે તો 1 મોલ એટલે એ કેટલા પરમાણુ થશે? 1/8. તો જવાબ કયો આવશે? 1/8. હાઇડ્રોજનના સમસ્થાનિકો એ સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે જ્યારે પ્રક્રિયા વેગની દ્રષ્ટિએ જુદા પડે છે. એનું કારણ ડ્યુટેરિયમની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હોય છે? વધારે હોય છે એટલે એના ગુણધર્મો છે એ કેવા થશે? જુદા. બંધ તોડવા માટે છે વધારે ઊર્જાની જરૂર પડે, એકની અંદર કેવી જરૂર પડશે? ઓછી. એટલા માટે 18મો, એક પરમાણુ દીઠ ગ્રામ પરમાણુઓની સંખ્યા ખાલી જગ્યા થશે તો 1 મોલ પરમાણુ બરાબર શું થશે? 1 ગ્રામ પરમાણુ તો 1 ના છેદમાં કેટલા લેવા પડશે? એવોગેડ્રો 6.022 × 10⁻²³ ભાગાકાર કરો એટલે ઉપર જશે 1.66 × 10⁻²⁴. સફેદ સ્ફટિક કે નીચે પ્રમાણેના ઘટકોનું ટકાવાર પ્રમાણ દર્શાવે છે. સોડિયમ છે એની અંદર 14.3%, સલ્ફર છે 10%, હાઇડ્રોજન 6.02%, ઓક્સિજન 69.5% છે. તો પાણીના સ્ફટિકીકરણથી મળતા પાણીની મોલ સંખ્યા ખાલી જગ્યા થશે. તો સોડિયમ, સલ્ફર, હાઇડ્રોજન અને કયું આવશે? ઓક્સિજન. અહીંયા બધાનું આપણને વજન આપ્યું છે, અણુભાર વડે ભાગી નાખીએ 23, 32, 1 અને 16. તો આજે ભાગાકાર કરીએ એટલે અહીંયા 0.62, 0.31, 6.2, 4.34 અને એને આપણે સગુણક વડે ગુણી નાખીએ તો 2:1:20:14 થશે. હાઇડ્રોજન છે 20 આવે એટલે કેટલા H2 હશે? 10 H2. અહીંયા હાઇડ્રોજન થઈ ગયા 20 એટલે કેટલું આવશે? 10 H2 એની સાથે જોડાયેલા હશે. 4.2 ગ્રામ કાર્બનિક પદાર્થના દહનથી 8.45 ગ્રામ CO2 અને 3.46 ગ્રામ પાણી બને છે તો આ પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજનના દરથી પર્સન્ટેજનું પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા થશે. તો 8.45 ગ્રામ CO2 આપ્યું છે. CO2ની અંદર કાર્બન છે કેટલું હશે? 12 ગ્રામ અને એનો અણુભાર છે એ કેટલું થશે? 44 ગ્રામ.
તો આપણે એ રીતે કહી શકીએ કે 44 ગ્રામ જે એનો આખો CO2 છે એની અંદર કાર્બનની સંખ્યા કેટલું, વજન કેટલું આવશે 12 ગ્રામ, તો આપણી પાસે કેટલું છે 8.45 ગ્રામ છે એની અંદર કેટલું, તો આ જે છે આપણને કોનું વજન મળી જશે કાર્બનનું. હવે આપણે કાર્બનનું છે ટકાવાર પ્રમાણ લેવાનું છે, તો આપણે કાર્બનિક પદાર્થ છે એનું વજન આપ્યું છે એના વડે ભાગી નાખીએ અને 100 વડે ગુણી નાખીએ એટલે એના શું મળી જશે પર્સન્ટેજ. આ જે વજન આવે કોનું વજન આવશે કાર્બન, કાર્બનનું વજન ગુણ્યા 100 અને કાર્બનિક પદાર્થનું વજન, કુલ વજન કેટલું આપ્યું છે 4.24, તો એ કોના પર્સન્ટેજ મળી જશે કાર્બનના. એવી જ રીતે આપણે H2O માટે કરવું પડશે, એ પાણી છે કેટલું બને છે 3.46 ગ્રામ પાણી બને છે, તો પાણી છે એનો અણુભાર કેટલો આવશે 18 ગ્રામ, એની અંદર હાઇડ્રોજન કેટલું આવશે 2 ગ્રામ, તો આપણી પાસે કેટલું છે 3.46 ગ્રામ છે, તો એની અંદર છે એ કેટલું થશે એના ઉપરથી પછી આપણે શું ગોતી લેવાનું પર્સન્ટેજ, આની જેમ જ હાઇડ્રોજનના પર્સન્ટેજ. તો અહીંયા હાઇડ્રોજનનું વજન જે આપણને મળે એ ગુણ્યા કેટલા લેવા પડશે 100 અને કાર્બનિક પદાર્થનું વજન એટલે 4.24, બેના પર્સન્ટેજ છે આ રીતે મળી જશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન અને નીચેના પૈકી કોના ઉમેરાથી અટકાવી શકાય છે, તો ગ્લિસરોલ. પ્રકાશની હાજરીમાં H2O2 એ ધીમેથી વિઘટન પામી અને H2 અને O2માં રૂપાંતર પામે છે, પણ ગ્લિસરોલની એની અંદર ઉમેરી દઈએ તો સ્થાયીકારક પદાર્થ તરીકે કાર્ય કરશે અને પ્રક્રિયાનો વેગ છે એ કેવો કરી નાખશે, ધીમો કરી નાખશે. 22nd, નીચે આપેલા પૈકી સેમા એવોગેડ્રો આંક 6.023 × 10^23 જેટલા કાર્બન